રાજપીપળામાં વડફિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠામાં પાણીના નળમાં પાણી સાથે સાપના કણા નીકળવાના સમાચારો ઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા સફાળે જાગેલા તંત્રએ તાત્કાલિક પીવાના પાણીની લાઇનમાં પડેલા ભંગાણને શોધીને રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી. રાજપીપળાના વડફિયા વિસ્તારમાં પીવાના પાણી ભરતી વખતે નળમાંથી સાપના કણા નીકળતા લોકોમાં ભારે ગભરાટ વ્યાપી જોવા પામ્યો હતો. જો કે આ અંગે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઉદ્દત જવાબ આપ્યા બાદ મીડિયાકર્મીઓએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા સફાળે જાગેલા પાલિકાના તંત્ર દ્વારા પાઇપલાઇનમાં પડેલા ભંગાણને રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. હા, અહીંયા સવા અત્યારે બપોરે 4 વાગે એક જુવાન છોકરા જેવા હતા, ભાઈ હતા અને એક કાકા હતા. એ બે જણ ચેકિંગ કરવા માટે આવેલા તે અમે એમને બતાવ્યું તો એ લોકોએ પાણી લઈને તરત એ લોકોએ ગટરમાં ઢોરી દીધું ને દાદાગીરીથી એવું બોલ્યા કે આ બધું કામ તમારી જાતે કરાવી લેવાનું, એમાં અમે કંઈ કરીએ ના, તમારા ખર્ચે આ બધું કરાવી લેવાનું તમારા લોકોએ, અને દાદાગીરી કરીને આવું બોલ્યા. એ લોકો બપોર અત્યારે આવેલા ચેકિંગ કરવા માટે ને આવું અમારી જોડે વર્તન કર્યું, પાણી લીધું ને ગટરમાં ઢોરી દીધું ને અમારી સાથે દાદાગીરી કરી ને એવું કીધું કે તમે આ વસ્તુ તમારી જાતે કરાવી લેવાનું તમારા ખર્ચે. હવે અત્યારે કોરોના વાયરસ ચાલે છે ને અત્યારે કોરોના વાયરસ તો સાઈડ પર, પણ અમારા ઘરના બચ્ચાઓને બધા આ પાણી પીવે તો એનાથી કેવી અસર થાય એની એ લોકોએ કાળજી લેવી જોઈએ ને. ઉપરથી એ લોકો અમને દાદાગીરી કરે છે ને એવું કહે છે કે તમારી જાતે ખર્ચે કરાવો. હવે આવી બેદરકારી ચાલે ના, ત્યાં કોની પાસે માંગવાનું.